સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 વિષય આસપાસ આપણે પાઠ 16 માં પણ જતા કામનો મળ્યો એમાં છેલ્લા આપણે જોઈએ કે પ્રશ્નનો જવાબ જોઈએ છે કે 1 કલાકમાં પક્ષીઓ મારામાં કેટલી વાર આવે છે તો કાર્ટૂન ચકલી હોય તો 2-3 વાર આવે છે પછી કેટલા દિવસો પછી બચ્ચા મારો છોડી જાય છે તો આપણે એ પણ વાત કરી કે બચ્ચા જે પક્ષીના બચ્ચા રહે લગભગ 1 મહિના પછી પોતાનો મારો છોડી દે છે એટલે કે 1 મહિના પછી ઉડીને જતા રહે છે બરાબર તો આ વિવાદ આપણે ગયા વિડિયોમાં કરી હતી મારાનું ચિત્ર બનાવી તમારી નોટબુકમાં દોર મેં તમને કહ્યું કે તમે મારાનું ચિત્ર તમારી નોટબુકમાં બનાવજો તમે બનાવી ગયો છે બરાબર હવે આગળ જોઈશું તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો મારો બનાવે છે અને તેમાંની થોડીક વસ્તુઓનો ઉપયોગ કરી મારો બનાવો એટલે શું કરવાનું એમાંની થોડીક વસ્તુ લઈને તમારે પણ એ મારો બનાવવાનો કોશિશ કરવાની છે કાગળનું નાનું પક્ષી બનાવી મારા ઉપર પછી શું કરવાનું તમારે મારો તમારે જાતે એ બધી વસ્તુઓ તમારે લઈ જવાનું તમારો મારો બનાવવાનો અને શું કરવાનું કાગળનું પક્ષી બનીને મારામાં મૂકવાનું છે આ તમારો પ્રવૃત્તિ કરવાનું છે પક્ષીઓ મારાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે એટલે કે પક્ષીઓ મારો બનાવે શું કરવા બનાવે શા માટે બનાવે છે તો એમાં ઈંડા મૂકવા માટે કરે છે બચ્ચા મોટા થઈ જાય ત્યારે એ મારો છોડી દે છે પક્ષી બચ્ચા મોટા થઈ જાય બચ્ચા ઉડી જાય પછી પક્ષી ફરીથી મારામાં આવતું નથી એટલે કે છોડી દે છે આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો તમે વિચારો કે પક્ષીઓ જો ઉડી જાય મારું છોડીને પછી મારા પાછા આવતા નહીં તો આપણે પણ જો બોલતા ને ચાલતા થઈ ગઈ અને આપણું ઘર છોડવાનું થાય તો દેવું પડે તો અનુમાન કરો કે આપણે આવું કરવાનું થાય તો આપણે ક્યાં જઈએ મારો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે એટલે તો એથી આ મારું છોડી જતો બીજી જગ્યાએ નવો મારો બનાવી દે એટલે કે જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક વૃક્ષો પર કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન પર બરાબર ને તો રહે છે જુદી જુદી જગ્યાએ રહે છે એટલે કે મારો છોડ્યા પછી પક્ષીઓ અલગ અલગ જગ્યાએ જુદી જુદી જગ્યાએ રહે છે કઈ તો કેટલાક વૃક્ષ પર રહેતા હોય કેટલાક પાણીમાં કે કેટલાક પાણીની નજીક અને બીજા જમીન ઉપર કેટલાક જમીન ઉપર રહેતા હોય છે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે જમીન પર જમીનની અંદર પાણીમાં અને વૃક્ષો પર બને વૃક્ષો પર પણ રહેતા હોય છે બીજા પ્રાણીઓની વાત છે તો પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા આકાર પ્રકાર પક્ષીના પંજા છે એમાં જરૂરિયાત મુજબ જુદા જુદા પ્રકાર છે જો એને તો આજે જે પાણીમાં તરવા માટે આવો પણ જોશે બરાબર ને હોય ને પાણીમાં તરવા માટે પછી વૃક્ષની ડાળીઓ પકડવા માટે આવો પણ જાવ પછી ખોરાકને જપડવા શિકાર કરવા માટે કંઈક પકડી છે એના માટે આવા હોય છે આવા પાણીમાં તરવા માટે હોય છે આ વૃક્ષની ડાળી પકડવા માટે એટલે કે પકડીને વૃક્ષ ઉપર બેસી રહેવાય અને આ શું હોય છે ખોરાકને જરબી જરાવા એટલે કે શિકાર કરવા માટે હોય છે જમીન ઉપર ચાલવા માટે આવા પંજા હોય છે પંજા જોવો તમે બરાબર જમીન ઉપર ચાલવા આવા હોય પછી વૃક્ષ પર ચઢવા માટે આવા હોય બરાબર તો આ રીતના અલગ અલગ પંજા જોવા મળતા હોય છે બરાબર એ જો તમે બધું જોઈન્ટ છે એટલે પાણીમાં તરે એટલે આમ કરે એટલે પાણી પાછળ જાય અને આગળ જાય એટલે આવા બરાબર ડાળી પકડવા માટે પછી આ શિકારને પકડવા ઝડપી લેવા માટે અને જમીન ઉપર ચાલવા માટે પણ જાકાર પછી વૃક્ષ પર ચડવા માટે મોકી ના જોયા તમે આના જો એક પ્રકાર જેવા લાગે પણ આના જો અલગ અલગ છે અને આના આમ છે બરાબર એટલે કે વૃક્ષ પર ચડવા માટે પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકાર પક્ષીની ચાંચ હોય ને એમના ખોરાક ખાવાના જેવા ખોરાક હોય ને એ પ્રમાણે જુદી જુદી હોય છે તો માંસ ફાડવા અને ખાવા માટે આવે જો મોકેલી ઈચ્છા વાક બરાબર પછી સીધી વાત છે વૃક્ષના થડ અને લાકડામાં કાનું પાડો સીધી સીધી તમે એમ કઈ કાનું પાડી નાખો એટલા માટે હોય બરાબર લક્કર કોડની હોય ને ફૂલોનો રસ ચૂસવા માટે જો છે આમ છે પણ કેવી છે થોડીક જ વળેલી છે અને આના જેટલી વળેલી નથી એટલે કે ફૂલોનો રસ ચૂસવા માટે પછી છીછરા પાણીમાંથી કાદવમાંથી નાના જંતુઓ કાઢવા માટે લાંબી ચાંચ તો પાણી હોય છીછું પાણી એટલે કે થોડુંક પાણી હોય જેની ચોંચ પહોંચી અંદર જઈને જમલાઈ લે બરાબર ને જીવજંતુઓ બરાબર એટલી છીછરા પાણી હોય એટલે કે થોડુંક પાણી હોય જ્યાં શું દેખાતું હોય એનું નીચેનું તળ દેખાતું હોય એવું છીછરા પાણીમાંથી કાઢી શકે પણ બીજ તોડવા માટે અને વાટવા માટે કબૂતરની જાત હોય ને એવી કબૂતરની જાત કે જે બીજને તોડીને ખાઈ જાય હોય બરાબર ને પછી ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે ઘણી બધી જાતના ખોરાક કાપવા અને
ખાવા માટે આવી ચાંચનો ઉપયોગ થાય છે. તો એમના ખોરાક પ્રમાણે એની ચાંચ પણ કેવી છે, અલગ અલગ ડિઝાઇનની અલગ અલગ જોવા મળે છે. અલગ અલગ ડિઝાઇનની પણ અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રકારની જોવા મળે છે. તો આપણે પહેલા જોઈએ એમના પંજા, એમના પંજા જોયા પછી એમની ચાંચ જોઈએ. હવે શું જોવાનું છે, પ્રાણીઓના દાંત જોવાના છે. હવે દાંત જોવાના છે તો તમે જોયું હશે કે પ્રાણીઓ જુદા જુદા પ્રકારના દાંત હોય, દરેક પ્રાણીને જુદા જુદા પ્રકારના દાંત જોવા મળે છે. ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે અને બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. તો ગાયના દાંત કેવા હોય છે, ઉપરના ઉપરના એટલે કે આગળના દાંત કેવા હોય છે, ઘાસ કાપવા માટે હોય છે અને બાજુના બાજુ પરના દાંત કેવા હોય, ઘાસને ચાવી ચાવી ખાવા માટે હોય છે, એટલે કે મોટા અને સપાટ હોય છે. બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા અને તીક્ષ્ણ હોય છે. બિલાડીના દાંત કેવા હોય, તીક્ષ્ણ હોય, માંસ પણ ઉંદીર હોય તો પણ મારીને એને ખાઈ જાય, બરાબર ને. તો માંસ ફાડવા માટે અને તીક્ષ્ણ હોય છે, બરાબર ને. ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય એટલે કે અણીદાર હોય. સાપને વાકા તીક્ષ્ણ દાંત હોય, સાપને કેવા હોય, વાકા હોય પણ કેવા હોય, તીક્ષ્ણ એટલે કે અણીદાર દાંત હોય છે. પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી, સાપ પોતાનો ખોરાક ચાવતા નથી. શું કરે, પોતાનો ખોરાક આખરે આખો ગળી જાય. તો સાપ પોતાનો ખોરાક આખે આખો ગળી આખો ગળી જાય છે, સીધો પેટમાં ઉતારી જાય છે. ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે, એટલે કે ખિસકોલીના આગળના દાંત કેવા હોય, જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી વધ્યા કરે છે. એમને તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાનું હોય છે, એટલે કે લાંબા કરેલા દાંત હોય ને મોટા દાંત, અને શું કરે, બધી વસ્તુઓ કોતરી 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 કોતરીને ખાતા હોય છે. તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો. તમારા દાંત વિશે તમારે શું કરવું, શોધી કાઢો અને લખવાનું છે. તમે ચોથામાં છો, તો પાંચ ની ચાર નવ વર્ષ, તો તમારે શું કરવાનું, નવ વર્ષ. તમારે કેટલા દાંત છે, તમારા દાંત ગણી લેવાના અને તમારે અહીંયા લખી દેવાનું, બરાબર ને. તમારા કોકના દાંત હશે 16 હશે, કોકના 4, કોકના 20 હોય, બરાબર ને. તો તમારે જે દાંત હોય તમારા પોતાના દાંત ગણીને લખી દેવાના. તમારો કોઈ દાંત તૂટી અથવા પડી ગયો છે અને કેટલા, તમારા જે દાંત પડી ગયા હોય, કોકને એક પડી ગયો, કોઈને બે પડી ગયા, ત્રણ પડી ગયા, એ તમારે અહીંયા લખવાનું છે. તો એ તમારે જાતે થોડા ધ્યાન કરવાનું છે. તમને કેટલા નવા દાંત આવ્યા, તો તમને નવા દાંત કેટલા આવ્યા, બરાબર ને. તમારે પડી ગયા પછી નવા કેટલા આવ્યા, તમારા કેટલા દુધિયા દાંત પડી ગયા, એટલે કે તમે જે નવ પહેલી વખત જે દાંત આવે છે એ દુધિયા દાંત હોય, બરાબર ને. તો પહેલી વાર આવ્યા કેટલા આવ્યા, પડવાના ચાલુ થયા, પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી. દુધિયા દાંત આવ્યા હોય એ પડી પછી એની જગ્યાએ નવા દાંત આવ્યા છે, આવ્યા નથી, એ તમારે અહીંયા લખવાનું છે. દાંત વિશે વધારે શોધો, પોતાના દાંત વિશે વધારે શોધો. તમારા મિત્રના દાંત જુઓ, શું તે જુદા પ્રકારના છે. તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળના દાંત જોડો અને દાંત વચ્ચે કોઈ તફાવત છે જે જુઓ. આગળનો દાંત અને પાછળનો દાંત આ બંને જોવાના છે, અને તમારે શું કરવાનું, તમારા મિત્ર સાથે જોવાનું અને તમારે તફાવત લખવાનો છે કે ભાઈ આગળનો દાંત કેવો છે અને પાછળનો દાંત કેવો છે, એ તમારે શું કરવાનું, વચ્ચેનો તફાવત તમારે જોવાનો. પણ દાંત શું કરવાનું, આગળનો દાંત અને પાછળનો બંને નોટબુકમાં દોરવાના અને બંનેનો તફાવત જોવાનો, ભાઈ આગળનો દાંત કેવો છે અને પાછળનો કેવો છે. તો પાછળનો દાંત એ કેવો હોય, ચાવવા માટે હોય, અને આગળનો દાંત એવો હોય કાપવા માટે હોય, આપણે રોટલી નાખતા હોય બરફું કાપવા માટે હોય ને, બરાબર ને. તો તમને ખબર હોવી જોઈએ કેવી રીતનું છે તે તમારે જોવાનું છે. હવે કલ્પના કરો, કલ્પના કરો, જો તમારી આગળના દાંત ન હોય, બંને ઉપર, બંને ઉપર અને નીચે, તો તમે જમ્પર કેવી રીતે ખાઓ, અભિનય કરીને બતાવો કેવી રીતે. હવે તમારા આગલા દાંત ના હોય તો તમે જામફળ કંઈ ખાઈ શકો ના ખાઈ શકો, બાજુમાં ખાવું પડે, તો તમારે અભિનય કરવાનું થાય છે. તો સીધું દાંત દાઢથી ખાવાનું થાય. તમારા આગળના દાંત છે પરંતુ પાછળનો એક દાંત, એક પણ દાંત નથી, તો તમે રોટલી, કોઈ તમને રોટલી આપી છે તે તમે કેવી રીતે ખાશો બતાવો. હવે આગળના દાંત તમારે કેવી રીતના ખાવા પડે, કંઈ ખાવા પડે ને, તો કેવી રીતના ખાશો એ તમારે અભિનય કરીને બતાવવાનું. તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકો, દાંત ના હોય શું કરી શકો, તમે પોચી પોચી વસ્તુ હોય તમે ખાઈ શકો અને પ્રવાહી રહી શકો, બરાબર ને. તમારા દાંત ન હોય તો કેવા લાગે, તમારી નોટબુકમાં ચિત્ર દોરો. તમારા દાંત ના હોય કેવું હોય, મોં બધું મંદર ભેગું ભેગું થઈ ગયું હોય, બરાબર ને. બોખા ગાંડા માણસો પાસે જાગો, જેઓના દાંત ન હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા હોય.
અત્યારે તો ગઢ અમારા સંદાત ના હોય તો શું કરીએ છીએ આપણે નવા ચોખ્ખા લાવી મૂકી દઈએ છીએ ખબર નથી 32 ના બરાબર ને અને ના હોય અને કેવા પ્રકારની વસ્તુ ખાતા હોય તમારા ગઢ અમારા સુધી જઈને જોવાનું છે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો અને તેના શરીરના ભાગોનો નિર્દેશ પણ કરો એટલે તમારે એ તમને જે ચિત્ર આવડતું હોય મોં છે એ દોરી દેવાનું અને શું કરવાનું એનું ચાંચ છે તો ચાંચ કલગી ગરગર ફળ બરાબર પીંછા આ બધું તમારે નિર્દેશ કરવાનું થાય છે તો આ પાઠ આપણે પૂરો થાય છે હવે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું